वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग पात्रीसमु भगवान श्रीहरि साइला गाम में पधारे छे। आ प्रसंग आ तरंग में श्रवण करीशु। श्रीहरि आवत जानी के पुर के हरिजन जेह सन्मुख आये दौड़ के श्रीफल लय के एह। आई परे हरि चरण में आए परे हरि चरण में श्री फल धरे ताही। चार वर्ण के जन सो हरिजन सो रहाही। भगवान श्री हरि साइला गाम में पधारे छे। समाचार सांभळतानी साथे गामना बधा हरिभक्तो हाथमां एक एक नाळियेर लईने दोड़ता दोड़ता सन्मुख चाल्या। आवीने श्रीहरिना चरणमां पड़िया, श्रीफळ भेट धर्या। चारे वर्णना माणसो सहु हरिभक्त थया हता। गाममां वल्लभजी कोठारी नामे त्यांना दरबार कारभारी हता। त्यानो कारोबार ते संभाळता हता। साइला गाममां रहता हता અને તે સારા હરિભક્ત હતા। તેમણે જઈને ગામધણી દરબારને વાત કરી, અમારા ગુરુ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, તેમની સન્મુખ અમે જઈએ છીએ। ત્યારે દરબારે કહ્યું, તમારા જે ગુરુ છે તે અમારા પણ ગુરુ ગણાય, માટે હું પણ બધી સવારી લઈને સામૈયાના રૂપમાં સન્મુખ આવું છું। મારાથી બીજું તો કંઈ બની શકે તેમ નથી। તમારા ભગવાનની જાજી આજ્ઞા મેં પાળી નથી, ભક્તિ સેવા કરી નથી। સેવા ન જાણતા હું, પૂજા ન જાણતા હું, ફેર ભે કહીં મિલોગે, બસ ઇતના હી જાણતા હું। जितने हो दोष मेरे उन दोष को मिटा दे। राजाए प्रार्थना करी, तमारा गुरु छे तो अमारा गुरु छे। मारा गामना आंगणे भगवान पधारता होय अने हूँ भगवाननु सामयु करवा ना आवू एते वळी केवू। बे प्रकारना जीव होय छे આપણા શાસ્ત્રોમાં લખ્યું, એક દૈવી જીવ અને એક આસુરી જીવ। દૈવી જીવ ગમે ત્યાં છે એના હૃદયમાં સારા સંતો, સારા માણસો, સારા ભક્તો, એના પ્રત્યે ઓલવેઝ પોઝિટિવ ભાવ હોય છે। જીવનમાં એક બહુ સરસ લખવા જેવું સૂત્ર છે, ઓલવેઝ બી પોઝિટિવ એન્ડ ઓલવેઝ બી પોલાઇટ। જીવનમાં આપણે પોઝિટિવ બનીએ, જીવનમાં આપણે પોલાઇટ બનીએ, નમ્ર બનીએ, આ દૈવી માણસોનું લક્ષણ છે। બીજા છે આસુરી જીવ,
એ ગમે તે જ્ઞાતિમાં હોય, ગમે તે જગ્યાએ હોય, પણ એને કોઈ પણ સારી બાબત આવે ને એટલે તુરંત નેગેટિવ દ્રષ્ટિથી જ વાત શરૂ કરશે. મહારાજ જૂનાગઢમાં પધાર્યા, હાથી ઉપર શ્રીજી મહારાજની સવારી નીકળી છે. જૂનાગઢ એટલે મુસ્લિમ રાજાઓનું રજવાડું હતું. ત્યાંનો નવાબ અટારી ઉપર ચડી મહારાજની સવારી જોવા ચડેલો. બાજુમાં દિવાન હતો. મુસ્લિમ નવાબ અને દિવાન હતા નાગર બ્રાહ્મણ. નાગર બ્રાહ્મણના પેટમાં તેલ રેડાયું હતું કે આ ગાંડા માણસો હાલતા ચાલતા માણસને ભગવાન માની બેઠે અને આમ હાથી ઉપર ચડાવી દે. એને ગમ્યું નહીં, પણ ઇજાજત અનુમતિ તો રાજાએ પોતે આપેલી હતી એટલે દિવાનનું બીજું કંઈ જાદુ ચાલે નહીં. એમાં મહારાજ કાકડી પેલો બાળક લાવે અને હાથી ઉપર બેસીને કાકડી જમવાની શરૂઆત કરે એટલે દિવાનને તક મળી ગઈ. દિવાને ત્યાંને ત્યાં નવાબ સાહેબને કહેવાનું ચાલુ કર્યું, જહાં પણ આ દેખો તો સહી, લોક કિતને મૂર્ખ હોતે હૈ. આવી રીતે આટલા બધા માણસોની વચ્ચે હાથી ઉપર ચડી સોનાની અંબાડીમાં બેસીને કાકડી ખાય, આને ભગવાન માનવાનો હોય? આવા વ્યક્તિને ભગવાન માનવાના? ચરિત્ર એકનું એક જ તમે જુઓ. કહેવાય છે ને, માણસનું જીવન, લાઈફ ઇઝ 10% હાવ યુ મેક ઇટ એન્ડ 90% હાવ યુ ટેક ઇટ. 10% જીવન જેવું ભગવાને બનાવ્યું એવું છે, 90% આપણે જેવું વિચારીએ છીએ એવું જીવન બને છે. 90% એટલા માટે આપણા જીવનનો આધાર એટીટ્યૂડ છે. પોઝિટિવ એટીટ્યૂડ, નેગેટિવ એટીટ્યૂડ. મહારાજ કાકડી જમે છે, દિવાન નેગેટિવ રીતે વિચારે છે. અને નવાબ એને વચ્ચે જ દિવાનને અટકાવીને કહ્યું, રૂકજાઓ રૂકજાઓ, આટલા બધા માણસોની પણ શરમ ભરે નહીં અને એક નાના બાળકના પ્રેમને સ્વીકારી શકે, અને હાથથી ઉપર બેઠા હોય તો પણ એક નાના બાળકના પ્રેમને ખાતર કાકડી જમી શકે, આ ખુદા સિવાય બીજા કોઈનું કામ નથી. મને તો આમાં ખુદાના દર્શન થાય છે. જોયું દાદા, એટીટ્યૂડ ઉપર બહુ મોટો આધાર છે. દૈવી જીવ ઓલવેઝ પોઝિટિવ, ઓલવેઝ પોલાઇટ. ગુરુજીએ હમણાં વાત કરી હતી, આપણા આ ટાઉનના મેયર અહીંયા દર્શન કરવા આવ્યા. અમેરિકાના મેયર છે, અમેરિકાના સેનેટર છે, આ દેશના રાજનેતાઓ છે ને મળવાનું થયું આ દેશમાં આવ્યા પછી. એમ લાગે કે આ દેશમાં 50-60% ધાર્મિકતા DNAમાં પડી છે. અહીંના ટાઉનના મેયર એમ કહે, હું તો સેવક છું, હું તો ટાઉનનો નાનો માણસ છું, મારી ફરજ છે કે આ ટાઉનમાં કોઈ પણ સારા સંતો ભક્તો આવે એનું સ્વાગત કરવું. અને ઇન્ડિયાની અંદર મેન્ટાલિટી માણસની તમે વિચારો, પત્રિકામાં નામ નાખ્યું હોય, રૂબરૂ આમંત્રણ આપ્યું હોય અને ટાઈમે જો ફોન કરવાનો ખાલી રહી જાય ને આટલું કર્યું હોય તો પણ, તો કે તમે તમને જ ભૂલી ગયા અને એમાં આવ્યા અને 5-25 માણસો જો સન્માન કરવાનું રહી ગયું. ક્યારેક ક્યારેક એમ લાગે ઇન્ડિયાનો માણસ ઓલવેઝ અપેક્ષામાં જ જીવે છે, અપેક્ષામાં જ, ડિમાન્ડિંગ નેચર. અને આ દેશનો માણસ ઓલવેઝ સેવાની ભાવનાથી જીવે છે. આપણે આપણી જાતને થોડું તપાસીને પૂછી લઈએ કે આપણે દૈવી જાતિના જે લક્ષણો છે એ એમાં આવીએ છીએ, આસુરી જાતિના લક્ષણો છે એમાં આવીએ છીએ. ભગવાન ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ દૈવી જીવ આસુરી જીવના લક્ષણો વિસ્તારથી કહ્યા છે. એ વાત શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં, એ વાત શ્રીજી મહારાજે ઘણા બધા શાસ્ત્રોમાં પણ કહી છે, એકાદ વાર કથામાં લાવીશ. મારો એક નિયમ છે દાદા, હું કોઈ પણ શાસ્ત્ર આ દરરોજ મારે વાંચવાનું, વાંચ્યા પછી વિચારવાનું. હું કોઈ માટે નથી વિચારતો, પણ હું મારા માટે વિચારું. તમે જેમ કપડાના રેડીમેડ કપડાના સ્ટોરમાં જાઓ તો ચેક કરો, લેતા પહેલા શું સાઈઝ આવશે કે નહીં આવે ચેક કરો ને, નંબર જુઓ ને,
બધું ચેક કરો ને, એમ આ શાસ્ત્ર વાંચ્યા પછી હું રોજ ચેક કરું કે આવી વાત આપણા જીવનમાં છે કે નથી. બહુ અઘરું છે આ, વાત કરવી જુદી વસ્તુ છે, વાસ્તવિકતામાં જીવવું ને આખી જુદી વસ્તુ છે. ધીમે ધીમે મને દેખાવા લાગ્યું કે ખૂબ લાંબો પંથ કાપવાનો બાકી છે. પરથી ખસ સ્વમાં વસ એટલું જ બસ. બીજાનું જોવાનું છોડીએ, આપણે આપણું કરીએ તો એટલી વાત ચોક્કસ છે, મંજિલ દૂર નથી. આપણે બીજાની પંચાતમાં પડ્યા છીએ ને એટલી જ મંજિલ દૂર રહી જાય છે. દૈવી જીવ એના લક્ષણો શાસ્ત્રોમાં જ્યારે વાંચીએ ને ત્યારે આપણને એમ થાય આ દૈવી જીવના લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણનો કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવા છતાં ખાલી સાંભળ્યું મારા ગામમાં ભગવાન આવે છે, અમારા કારભારીના ગુરુ આવે છે, રાજાના મનમાં એમ થયું અમારા ગામમાં ભગવાન આવતા હોય તો મારે સામે જવું જોઈએ. તમારા ગુરુ છે એ તો અમારા ગુરુ છે, તમે અમારા કારભારી છો, અમારા દરેક પ્રસંગમાં તમે આવો છો તો આજે તમારા પ્રસંગમાં અમે આવશું. મનમાં થોડો પશ્ચાતાપ પણ થાય છે કે ભગવાન છે ને તમે એની ભક્તિ કરી લીધી, સેવા કરી લીધી, અમે નથી ભક્તિ કરી શક્યા, નથી સેવા કરી શક્યા, ચાલો કઈ નહીં આજે દર્શન તો. સેવા ન જાણતા હું, પૂજા ન જાણતા હું, ફિર ભે કહીં મિલોગે, બસ ઇતના હી જાણતા હું. એટલી સરસ વાત આવે છે ને, રાજા દેવી જીવ છે એ વિચાર કરે છે, મેં જાજુ કંઈ કર્યું નથી. સતપુરુષ કે સન્મુખ જાવે, પાદ પાદ હી યજ્ઞ કહાવે. સતપુરુષ કે સન્મુખ જાવે, પાદ પાદ હી યજ્ઞ કહાવે. હરે સન્મુખ હી જાવે તે હા, હરે સન્મુખ હે જાવે તે હા, અશ્વમેધ યજ્ઞ કહે નાહી સંદેહા. સતપુરુષ કે સન્મુખ જાવે, પાદ પાદ હે યજ્ઞ કહાવે. મેને સુના હે સાધુ કે દર્શન કરને કે લીએ પ્રેમ સે આદમી જાતા હે ને, ચરણ ચરણ પે એક એક કદમ કદમ પે યજ્ઞ કા ફલ મિલતા હે. કોણ સોચતા હે એસા? સાયલા ગામના રાજા વિચારે છે. ભગવાનના દર્શન કરવા જાય તો ડગલે ને પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. મહાભારતની કથા છે, પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો, રાજસુ યજ્ઞનો ક્રમ છે, યજ્ઞ કરે આખી પૃથ્વી જીતવી પડે, અઢળક ધન લેવું પડે, પૃથ્વીનું સાર્વભૌમ સામ્રાજ્ય હોય એ જ કરી શકે. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો, એની નિશાની એ છે પૃથ્વી ઉપર રાજસુ યજ્ઞ પૂરો થાય, આકાશમાં સ્વર્ગના દેવતાઓ ગાંધર્વો દુંદુભીનો નાદ કરે, સ્વર્ગમાં દુંદુભી વાગે, આકાશમાં મંગલ વાજિંત્રો વાગે અને પૃથ્વી ઉપર સંભળાય, તો સમજવું રાજસુ યજ્ઞ પૂર્ણ થયો. આવો ક્રમ છે. અઢળક મહેનતના અંતે, અપાર દાખલાના અંતે પાંડવોએ રાજસુ યજ્ઞ પૂરો કર્યો, મંગલ વાજિંત્રો વાગ્યા નહીં. પાંડવોના મનમાં શંકા પડી, પ્રભુ કૃષ્ણ પાસે પધાર્યા, અમે આટલી મહેનત કરી તેમ છતાં દુંદુભી નાદ કેમ સંભળાયો નહીં? શું અમારા યજ્ઞમાં કંઈક ખામી છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હા ખામી છે. એન કે વાત છે એ નિરધાર, જૂઠે જરાય નથી, એક જમતા બોલિયો શંખ, અસંખ્ય થી સો સર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું આ યજ્ઞનો ક્રમ છે,
પૃથ્વી પરના તમામ જીવોને જમાડવા પડે, તમામ સાધુઓને જમાડવા પડે, તમામ બ્રાહ્મણોને જમાડવા પડે. ત્યારે યુધિષ્ઠિર મહારાજે હાથ જોડીને કહ્યું કે અમે તો બધા બ્રાહ્મણો, સંતો, જીવ પ્રાણી માત્રને જમાડ્યા છે પ્રભુ. નાના એક સંત રહી જાય છે, મહાન સંત છે. કોણ? દુર્વાસા. હવે દુર્વાસા યજ્ઞમાં રહી ગયા. પાંડવોને ધ્રુજારી ઉપડી ગઈ કે જો દુર્વાસાને બોલાવવા જશો ને ખબર પડશે યજ્ઞ પૂરો થઈ ગયો ને મને ભૂલી ગયા તો આવવાની જગ્યાએ સાપ આપશે, કેમ કે દુર્વાસા તો ક્રોધના દેવ છે. પાંડવોએ કહ્યું, પ્રભુ ભૂલ થઈ પણ બહુ મોટી થઈ ગઈ, શાકમાં આખે આખું કોળું ગયું. આ તો દુર્વાસા ભૂલાઈ ગયા, હવે એને બોલાવો એ પણ કેમ બોલાવવા એ તમે રસ્તો બતાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તમે કોઈ પાંચમાંથી એકે ન જતા, દ્રૌપદી છે ને એ બુદ્ધિમાન છે, કેવી રીતે દુર્વાસાને બોલાવવાને એ દ્રૌપદી કરી શકશે, તમે ન જતા. બાકી એ તો ક્રોધના દેવ છે, ક્રોધ જો ઠપકારી દેશે બરાબર અને એકાદ મોટો સાપ આપશે તો તમારું આ કરેલું બધું જ ખલાસ કરી નાખશે, માટે દ્રૌપદીને મોકલો. દ્રૌપદીએ કહ્યું, સારું હું જાઉં. દ્રૌપદી ગયા, દુર્વાસાજીને નિખાલસપણે પ્રાર્થના કરી, આવો અમે કામ કર્યું, પ્રભુ અમારી શરત ચૂકથી આપ ભૂલાયા છો, આપ પધારો જમવા માટે. દુર્વાસા દ્રૌપદીની વિનમ્રતા જોઈને રાજી થયા. એક તો સ્ત્રી છે એમાં વિનમ્ર ભાવે પ્રાર્થના કરે છે એટલે દુર્વાસા રાજી થઈ ગયા. મનમાં ક્રોધ હતો, શાંત પડી ગયો, પણ એકદમ શાંત ન થયો એટલે ક્રોધ બીજી રીતે રજૂ કર્યો, હું આવીશ પણ સંકલ્પ કર, તમે જે યજ્ઞ કર્યો છે યજ્ઞનું ફળ મને આપો, આવો સંકલ્પ કર પછી આવું. દ્રૌપદી તો મૂંઝાઈ ગઈ, હજી યજ્ઞ પૂરો થયો નથી, હજી શંખ વાગ્યો નથી, એ પહેલા તો ફળ માગે છે. પણ દ્રૌપદી એની બુદ્ધિમાં ભગવાન કૃષ્ણ બેઠા છે. દ્રૌપદીએ કહ્યું કે મુનિવર્ય, તમારી ઈચ્છા છે હું ના તો ન જ પાડી શકું, અમારો રાજસૂય યજ્ઞ તો હજી અધૂરો છે, એનું ફળ પણ ન આપી શકું, પણ મેં સાંભળ્યું છે સંતના ભાવપૂર્વક દર્શન કરવા જાય ઉઘાડા પગે તેને ડગલે ને પગલે યજ્ઞનું ફળ મળે, હમણાં ઉઘાડા પગે તમારા દર્શન કરવા હું આવી છું, ભાવથી આવી છું. હું આવીને ત્યારે 100 ડગલા ઉઘાડા પગે મેં લીધા છે, 100 પગલા ઉઘાડા પગે હું ચાલી છું, તો પ્રભુ કૃપા કરો આ 100 ડગલામાં 100 યજ્ઞનું ફળ મળ્યું ને એમાં 99નું મને મળે અને 1નું તમને મળે એવો સંકલ્પ કરી દઉં. દુર્વાસા હસી પડ્યા કે આ દ્રૌપદીની પાસે કોઈ નહીં જીતી શકે. દ્રૌપદીએ સંકલ્પ કર્યો, વિચારો પાંડવને 1 યજ્ઞનું ફળ મળ્યું નથી અને દ્રૌપદીને કેટલા યજ્ઞનું ફળ મળ્યું? 99નું ફળ મળ્યું. દુર્વાસાને કેટલાનું મળ્યું? 1નું મળ્યું. સતપુરુષ કે સનમુખ જાવે પાદ પાદ હે યજ્ઞ કહાવે. સત્પુરુષની સન્મુખ જવામાં પગલે ને પગલે યજ્ઞનું ફળ મળે છે, ભગવાનની સન્મુખ જવામાં પગલે ને પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે, એમાં કોઈ સંસર નથી. એક બેર પ્રણામ કરજે જાહે 10 અશ્વમેધ સમ ફલ લહેતા હે. 10 અશ્વમેધ કરે પુનિ હોય જન્મા, કૃષ્ણ પ્રણામ કરે નાવે ભવમાં. એક બેર પ્રણામ કરે જે જાહે 10 અશ્વમેધ સમ ફલ લહેતા હે. શાસ્ત્રોમાં કહેલી વાત આ બધી વાતો છે. રાજા એમ વિચારે છે પરમેશ્વરને એકવાર પ્રણામ કર્યા હોય તો પણ તે 10 અશ્વમેધ યજ્ઞને બરાબર ગણાય છે. એકોપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ 10 અશ્વમેધાવૃથેન તુલ્યઃ. અરે એટલું જ નહીં, 10 અશ્વમેધ યજ્ઞ કરનારાને પુનર્જન્મ લેવો પડે છે, પરમેશ્વરને પ્રણામ કરનારા વ્યક્તિને પુનર્જન્મ લેવો પડતો નથી. ડોંગરેજી દાદા મને યાદ આવે, દાદા એમ કહેતા, પદાર્થથી પ્રસન્ન થાય એનું નામ જીવાત્મા, પ્રેમપૂર્વક પ્રણામ કરવાથી પ્રસન્ન થાય એનું નામ પરમાત્મા. ભગવાનને કશું જ જોતું નથી,
ઘણીવાર ભગવાનને જોઈએ છીએ આપણે નથી આપતા અને નથી જોતું એવી જાજી વસ્તુ આપીએ છીએ. ભગવાનને નિર્દોષ પ્રેમ જોઈએ છે. આપણા હૃદયથી હાથ જોડી આપણે ભગવાનને પ્રણામ જો કરીએ ને, આપણે સ્તુતિ ગાઈએ છીએ ને, વિશ્વેશ છો સકલ વિશ્વ તણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, માટે તમારું કરુણાનિધિ સત્ય નામ. પણ આવા અંતરમાંથી ભાવ ઉઠતા હોય એક જ ભગવાનને પ્રણામ કરીને, એક જ પ્રણામ, 10 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. એટલું જ નહીં, 10 અશ્વમેધ યજ્ઞ કરનાર ફરીવાર જન્મ લઈ શકે, પણ એકવાર પ્રેમથી ભગવાનને પ્રણામ કરીને એને પુનર્જન્મ નથી થતો. આપણે ભૂલી જઈએ છીએ પ્રેમ. ઘણીવાર આપણે આ પ્રવૃત્તિમાં, આપણે આ બધી દોડધામમાં, આપણા ઉપરના આટા ટોપને સજાવવામાં ઘણીવાર આપણે આત્મતત્વને છોડી દઈએ છીએ. ભાગવતજીને વાંચો, માં યશોદા જ્યારે જ્યારે કૃષ્ણ પ્રભુને ભૂલ્યા છે ને, યશોદા ઉપર દુઃખ આવ્યું છે. સત્સંગી જીવનની કથા વાંચો, માતા ભક્તિ છે, ભગવાનની માં છે, ભગવાનને માટે જ બધું કરનારી છે, જેનું નામ ભક્તિ છે. પણ માં ભક્તિ બાલપ્રભુ ઘનશ્યામનો પ્રસંગ હોય અને ઘનશ્યામને ભૂલી જાય છે. સત્સંગી જીવન એમ કહે છે. અને ત્યારે ભક્તિના ઘરમાં ઉપાધિ આવી છે. તો આપણા ઘરમાં ઉપાધિ નહીં આવે? ભગવાનને સંભાળવાને એ જ સાચી સંપત્તિ છે, ભગવાનને ભૂલી જવાને એ જ સાચી વિપત્તિ છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી સરસ વાત કરે, કલ્યાણ કણિકામાં વાત સુંદર રીતે લખાણી છે. તમને બધા ભક્તોને મારી વિનંતી, કલ્યાણ કણિકા પુસ્તક ઘરે રાખજો, આ વાંચજો. ગુરુજીની નાની નાની કથાની સિલેક્ટેડ વાતો, એવી અદ્ભુત વાતો છે. ગુરુજી એમ કહે, ભગવાનને સંભાળવાને એ જ સાચું પુણ્ય છે અને ભગવાનને ભૂલી જવાને એ જ પાપ છે. ભગવાનને સંભાળીને ક્રિયા કરવાનો અભ્યાસ કરીએ. હું બોલું છું એમ નહીં, મહારાજ મારામાં રહીને બોલે છે, મહારાજ મને બોલાવે છે. બળ આપનારા એ છે, બુદ્ધિ આપનારા એ છે, કામ કરનારા એ છે, હું તો નિમિત્ત છું. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. આ જે ગામની વાત ચાલે છે ને, સાયલા, વગોવાયેલું નામ છે. હા, ખાવા ન મળે દાદા એવું 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 કહેવાય છે. લોકવાયકા પ્રમાણે તમે સાયલાનું નામ બોલો ને, તેથી ખાવા ન મળે. આસિત ભગત, આવી વાયકા છે. આજે પણ લોયાની બાજુમાં જ આ ગામ આવ્યું ને, આજે લોકો ડરે છે, ભૂલે સાયલાનું નામ ન લે કોઈ નજીકના માણસો. પૂછવું હોય ને કઈ બાજુ, તેમ પૂછે ભગતનું ગામ કઈ બાજુ આવ્યું, વગોવાયેલું નામ. ત્યાં માનસરોવર નામનું તળાવ છે, લાલજી ભગતની જગ્યા છે આજે પણ, એટલે ગામનું નામ પડ્યું ભગતનું ગામ. તમે વિચારો, કિંવદંતી પ્રમાણે, લોકવાયકા પ્રમાણે, જે ગામ વગોવાયેલું છે, જેનું નામ લેવાથી ખાવાનું ન મળે, માણસના જીવનમાં અકસ્માતો સર્જાય, અપશુકનો થાય, પણ તેમ છતાં કોઈ સારા સંત કે ભક્ત એ ગામમાં આવે ને, રામચરિત માનસ તુલસીદાસજી મહારાજ, હાનિ લાભ જન્મ મરણ જસપ જસ વિધિ હાથ, 6 વસ્તુ જીવનમાં યાદ રાખજો, પ્રોફિટ લોસ, ડેથ, બર્થ, ગ્લોરી, યસ અને અપયસ. હાનિ લાભ જન્મ મરણ જસ અને અપજસ, આ 6 વસ્તુ ક્યારેય પણ આપણા હાથમાં નથી. આજે યાદ કરીશ આદરણીય નરેન્દ્રભાઈ મોદીને, એની આ વાત હજારો વાર તમે સાંભળી હશે, હજારો વાર. હમણાં એનો એક ફોન રેકોર્ડ કોઈએ કર્યો, એ ફોન રેકોર્ડિંગ પબ્લિશ કર્યું, તમે સાંભળ્યું હશે. ચારે બાજુ ભાજપ વિશે, મોદી વિશે ગમે તેવી વાતો કરનારા કાર્યકર્તાઓ થાકીને મોદીજીને પૂછે છે કે આ લોકોની સામે અમારે શું કરવું, ત્યારે મોદીજી હસતા હસતા જવાબ આપે છે, ભારતીય જનતા પાર્ટી થઈને એ લોકોની ગાળ ખાવા માટે જ થઈ છે. આપણે ડરવાનું શા માટે? આપણો સિમ્બોલ છે કમળ,
કમળ તો જ ખીલશે, કીચડ હશે તો, અને કીચડા લોકો ઉછાળશે તો જ બનશે ને. આપણે ખોટું કરવું નથી, આપણે કોઈને ખોટું કહેવું નથી, આપણે કોઈને ખોટા ભરમાવા નથી. વાત તો વિચાર તો કરો. આપણને એમ થાય ઘણી વાર દુનિયાની રાજકારણી જેવી ગંદી જગ્યામાં રહેલો માણસ પણ અંતરથી સાધુ જેવો હોય, ઘણી વાર સાધુના કપડામાં બેઠેલો હોય, ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલા જોયા છે અને ગંદી સડતી ગલીઓમાં ઇન્સાન છુપાયેલા જોયા છે. માટે બીજાનું માપવાનું બંધ કરીએ, આપણે આપણી જાતનું જોવાનું શરૂ કરીએ ને. રાજાના કેવા વિચારો છે. સાયલા ગામ, એના ગામ ધણી આ રાજા છે, બહુ સરસ વિચારે છે. સત્પુરુષની સામે જવામાં ડગલે ને પગલે યજ્ઞનું ફળ છે, અને ભગવાનની સામે જઈને તો અશ્વમેધ યજ્ઞનું ફળ છે. ભગવાન તો પરમ દયાળુ છે, એક પ્રણામ પ્રેમથી કરે ને તો 10 અશ્વમેધ કરતાં પણ વધારે ફળ મળે, પુનર્જન્મ થતો નથી. આમ કહીને એટલા માટે હું અત્યારે સવારી લઈને તેમના સન્મુખ આવું છું, વિલંબ કરશો નહીં, તૈયારી કરો. આમ કહીને દરબારે પોતાની બધી સવારી, હાથી ઘોડા પાલખી રથ મ્યાના તૈયાર કરાવ્યા, ડંકાને નિશાન વગેરે બધું સાથે લીધું. સાણા દરબાર શ્રીહરિની સન્મુખ આવ્યા, તત્કાળ શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. જેટલા ફૂલહાર લીધા હતા તે બધા શ્રીહરિને પહેરાવ્યા. સંતોને વર્ણીને એક એક હાર પહેરાવ્યો. દરબાર શ્રીહરિના દર્શન કરીને ખૂબ જ આનંદ પામ્યા. દરબારે શ્રીહરિ આગળ આવીને બહુ ભાવ જણાવ્યો, અનેક રીતે વિનય દર્શાવીને બોલ્યા, હે શ્રીહરિ, આપના દર્શન કરવાથી આજ મારી છાતી ઠરી છે. જો મને આપના દર્શન ન થયા હોત તો મારો જન્મ નિરર્થક ગુમાવ્યો હોત. આજે એમ માનું છું, મને પ્રભુ આપના દર્શન થયા, મારો જીવ મારો જન્મ સાર્થક થયો. કોટે કોટે મુનિ જતન કરાહું, કોટે કોટે મુનિ જતન કરાહું, સુપને મેં તુમ આવત હે નાહું, સુપને મેં તુમ આવત હે નાહું, અધમ મેં અધમ હે નૃપદે હો, તુમ મિલે સુફલ કિને એ હો. દેવી માણસોના લક્ષણ આ રાજામાં દેખાય છે. ઘણીવાર કહેવાનું મન થાય, અયોધ્યા જેવી રામની નગરી હોય, દશરથ જેવો રાજા હોય, માં કૌશલ્યા જેવી વ્યક્તિ જ્યાં હોય, ભરત જેવા સંત જ્યાં હોય, લક્ષ્મણ જેવા યતિ જ્યાં હોય, અયોધ્યા સાકેત નગરી, શાસ્ત્રમાં વર્ણન વાંચો, પણ અયોધ્યાની અંદર મંથરા બેઠી હોય, રાવણ જેવી નગરી, લંકા રાવણની નગરી છે ને, રાવણ જેવો દુષ્ટ હોય, કુંભકર્ણ હોય, અક્ષય કુમાર હોય, ઇન્દ્રજીત હોય, આવી વિચિત્ર નગરીની અંદર પણ વિભીષણ જેવું ઉત્તમ પાત્ર હોઈ શકે. વચનામૃતમાં મહારાજ એમ કહે, ઘણીવાર ઉપરથી ફાટી નજરે ચાલતો હોય માહી અતિ નિષ્કામી હોય, અને બિલાડાની જેમ નીચી નજર કરીને ચાલતો હોય, બગલાની જેમ આંખો બંધ કરીને બેઠો હોય, પણ માહી અતિ કામી હોઈ શકે. ઉપરના આટા ટોપથી ક્યારે કોઈનું પ્રમાણ ન થઈ શકે, વચનામૃત કહે છે. તમે ને હું રોજ ભૂલ કરીએ છીએ, બીજાને માપવાનું જ બસ, આપણી જાતને માપવાનું શરૂ કરીએ, આપણી જાતને જોવાનું શરૂ કરીએ. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, નીચમાં અતિશય નીચ, ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ, આ પ્રવૃત્તિ રોજ જીવ પ્રાણી માત્ર કરે છે. આ તો શ્રીજી મહારાજના શબ્દો છે એટલે બોલાય, બાકી અમેરિકામાં તો આવા શબ્દ બોલાય નહીં દાદા. પાછી વૃત્તિ વાળીને જો અંતરમાં જીવતા શીખીએ ને, આહા, જીવન ધન્ય બની જાય દાદા. શોભિત દેસાઈ, આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સાક આજે કોઈ અન્ય બની જીવીએ. ઝૂંપડીમાં બેઠો માણસ રાજમહેલ જેવું સુખ મેળવી શકે. મેં કહ્યું ને, અયોધ્યા જેવી નગરી હોય ને, એમાં એકાદ મંથરા બેઠી હોય. આપણે ઘણીવાર આપણી જાતને બહુ સારા માનતા હોય ને, પણ એકાદ મંથરા વૃત્તિ, ઈર્ષ્યા, અદેખાય આપણા અંદર પડી હોય, તો કોઈ લંકા જેવી નગરીવાળો વ્યક્તિ હોય પણ એની અંદર કોઈ વિભીષણ વૃત્તિ બેઠી હોય,
દરબારને શ્રીજી મહારાજનો યોગ નથી, સેવા ભક્તિ કરી નથી, મહારાજનો સંબંધ નથી, પણ એની અંદર બેઠેલી વિભીષણ વૃત્તિ છે ને, એ આ બધું બોલે છે. કોટી કોટી મુનિ યતન કરાહુ, સુપને મે તુમ આવત હી નાઉ. અરે મહારાજ, સંતો કરોડો કરોડો યત્ન કરે છે, તપશ્ચર્યાઓ કરે છે, તો પણ પ્રભુ સપનામાં પણ તમારા દર્શન નથી થતા. અને પ્રભુ અધમ મે અધમ હે નૃપ દેહુ, અધમમાં અધમ રાજાનો દેહ છે, આવું કોને સમજાય? દેવી હોય એને જ સમજાય ને. તુમ મિલે સો ફલકીને એહુ, અમે રાજા બન્યા, દુનિયાભરના ભોગવિલાસ ભોગવીએ છીએ, ન કરવાના અનેક કામો અમે કરીએ છીએ. પ્રભુ ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે બોલ્યા કે ગરીબ માણસ આખી જિંદગીમાં પાપ કરે ને, એટલું પેલો ખંડેરાવ એક દિવસમાં પાપ કરે છે. પૈસા જાજુ પાપ જ કરાવે છે, રાજા પાસે શું હોય? પૈસા. ચાર રીતે માણસ પાપ કરે છે. નંબર એક યાદ રાખજો, માણસ સ્વાર્થે કરીને પાપ કરે છે, સ્વાર્થ હોય ને ત્યારે. નંબર બે, સત્તાથી માણસ પાપ કરે છે. નંબર ત્રણ, સોબત સંગ હોય ત્યારે પાપ કરે છે. અને નંબર ચાર, સ્વભાવથી માણસ પાપ કરે છે. આ ચાર વસ્તુ એવી છે, પાપ ન કરવું હોય તો પણ કરાવે, સ્વાર્થ જાગે ત્યારે. બોલો, ધૃતરાષ્ટ્ર કેટલો સારો હતો, ધૃતરાષ્ટ્ર કેટલો સારો હતો, મહાભારત વાંચો, પણ સ્વાર્થ જાગ્યો, ગાદી ઉપર બેઠા પછી રાજા થવાનો, હસ્તિનાપુર પચાવી પાડવાનો, તો દુર્યોધનની હામાં બધી હા કરી નાખી. બોલો, મહાભારત તો એમ કહે છે દાદા, ભીખુ દાદા, ધૃતરાષ્ટ્રને પાંડુ મર્યાના સમાચાર મળ્યા અતિશય દુઃખ થયું, રાજ્યના અધિકારી પાંડુ છે, મને તો ખાલી આંધળાને બેસાડીને ગયા છે, પોતાની હીનતા દેખાણી, પાંડુની ઉદારતા દેખાણી, ઘોષણા કરી દીધી કે પાંડુ મહારાજ મરી ગયા છે, પણ આ રાજ્યનો ખરો હકદાર યુધિષ્ઠિર છે. ઘોષણા મહાભારત એમ કહે છે, ઘોષણા થઈ ગઈ છે, યુધિષ્ઠિર યુવરાજ છે, આ ઘોષણા થઈ ગઈ. અને દુર્યોધન લાલ પીળો થયો છે, બાપાને ન કહેવાના શબ્દો કહી દીધા છે, તમારી બુદ્ધિ ક્યાં ગઈ? તમારામાં ઘડપણ આવ્યું છે? તમે ગાદી ઉપર બેઠા છો, રાજ્ય હું ચલાવું છું, આ રાજ્યનો હક મારો છે, ઘોષણા થઈ ગઈ હતી. ધૃતરાષ્ટ્રને ગમ્યું નથી દુર્યોધનની વાત, પણ દુર્યોધનની સાથે રહેવાથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. રાજા છે ને, એમાં આપણા શાસ્ત્રમાં લખ્યું, રાજા ઈશ્વરનો અંશ છે. રાજા જો સારો થાય ને, તો ભગવાન જેટલા સારા કામ કરી શકે, અને રાજા જો ખરાબ થાય ને, તો આખી દુનિયાનું જેટલું પાપ છે ને, બધું એકલા રાજામાં રહે છે. આવું શાસ્ત્રમાં લખ્યું. ઇતિહાસમાં એટલે મોટા મોટા રાજાઓ બહુ ટૂંકા ટાઈમમાં મરી ગયા છે, કૂતરાની હાલતે મર્યા છે, બુરી રીતે મર્યા છે, અંદરોઅંદરના કુસંગમાં બહુ ભયંકર રીતે મર્યા, એવી તો ઢગલો કરોડો લાખો અબજો કથાઓ છે. કારણ કે પાપ, ચાર રીતે પાપ થાય, મેં કહ્યું ને તમને, સ્વાર્થે કરીને પાપ કરે, સત્તાએ કરીને પાપ કરે, સોબતે કરીને પાપ કરે, અને સ્વભાવે કરીને પાપ કરે. પણ રાજા એક એવો છે, ચારે ચાર વસ્તુ એમાં પડી હોય, એટલે રાજા એક એવો છે કે આ બધી ચારે ચાર, દિવસે દો ગુના, રાત્રે પણ ચાર ગુના પાપ કરે. એટલે રાજાનું શરીર અધમ છે, અધમમાં પણ અધમ છે. પ્રભુ આજે તમારા દર્શન થયા, મારો જન્મ સાર્થક થયો. આવી રીતે ભગવાન શ્રીહરિને વિનંતી કરે છે. શ્રીહરિએ તેને આશીર્વાદ આપ્યા, ખૂબ હેતથી બોલાવ્યા અને કહ્યું, તમે તો સંતો અને બ્રાહ્મણનું રક્ષણ કરો છો, તેથી ખૂબ સુખી છો. પછી દરબારે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આપ આજ અહીં રોકાવો, જો જવાની ઉતાવળ જ હોય તો રાત રોકાજો ને વહેલી સવારે નીકળી જજો, અમારી વિનંતી સ્વીકારો. ત્યારે શ્રીહરિએ કહ્યું, ચાલો આપણે અત્યારે તળાવને કાંઠે જઈએ, રાત રહેવાનો વિચાર તો નથી, અમારે સોરઠમાં જવાની ઉતાવળ છે. ત્યારે દરબારે હાથ જોડીને કહ્યું, ભલે પ્રભુ, આપે જેમ ધાર્યું હોય તેમ કરો, પરંતુ પ્રભુ મારી બીજી નાની વિનંતી છે, આ અમારો હાથી છે, હાથી ઉપર આપ બિરાજો, હાથીને પાવન કરો.
દેવી માણસના બધા લક્ષણ આ રાજામાં દેખાય છે. આગ્રહ કરે, દુરાગ્રહ ન કરે, દેવી માણસના લક્ષણો છે. જોયું દાદા, પોતાની જાતને નાની માને, બીજાને મોટી ગણે, સારા સંત કે ભક્ત વિશેની વાત સાંભળે ને તો એનો અંતરમાં સુતેલો આત્મા જાગી જાય. આ દેવી માણસના બધા લક્ષણ રાજામાં છે. લો, શ્રીહરિ કહે તુમ સન્મુખ આયે, તેહી કર સુફલ સબહી રહાયે. ભગવાન શ્રીહરિ બોલ્યા, તમે અમારી સન્મુખ આવ્યા એમાં તમારો હાથથી ને ઘોડા બધું સફળ થઈ ગયું, તમે પણ સફળ થઈ ગયા. પણ હા, હાથી ઉપર બેસવાથી અમે અમારી મોટાઈ નથી માનતા. હાથી કી હમ ન રખત મોટાઈ, તુમ્હારે હિત હમ બેઠીએ આઈ. અમને એવું નથી હાથી ઉપર બેસીએ તો જ અમે મોટા, પણ તમારી ઈચ્છા છે માટે બેસીશું. ત્યારે દરબાર ખૂબ ખુશ થયા, પાસે આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. રાજાનું દિલ સાચવવા માટે શ્રીહરિ હેતથી હાથી ઉપર બેઠા. દરબાર પાછળ બેસીને ચામર કરવા લાગ્યા, છડીદાર છડી પુકારવા લાગ્યા. સહુ સંતોને રથમાં, મેનામાં, સુખપાલ વગેરે વાહનોમાં બેસાડ્યા. વિવિધ પ્રકારના વાજિંત્ર લાવ્યા હતા, બધા વાગવા લાગ્યા. જેટલા જરિયાન નિશાન હતા તે બધા સવારીમાં સહુની આગળ ચાલતા હતા. પાર્ષદો હતા તે હરિની સાથે રહ્યા. બીજા જે દરબારો સાથે આવ્યા હતા શ્રીહરિની આગળના ભાગમાં ચાલીને બંદૂકોનો અવાજ કરવા લાગ્યા. સોનાના અને મોતીના આભૂષણોથી આખો હાથી શણગાર્યો હતો. હાથીના ઉપર અંબાડી સોનાની હતી, તેમાં વિવિધ પ્રકારના નંગ જડ્યા હતા. વિવિધ આકારવાળા સોનાના કળશ અંબાડીના ઉપર સોહામણા લાગતા હતા. શ્રીહરિએ બધા સોનેરી વસ્ત્ર અને સોનાના આભૂષણો પહેર્યા હતા. શ્રીહરિએ ઘણા મોતીના હાર તોરા બાજુબંધ પહેર્યા હતા. તેનાથી મૂર્તિ નવરંગી બની હતી. શ્રીહરિના મસ્તકે પાઘમાં શિરપેચ અને તેના ઉપર સુંદર કલગી શોભતી હતી. બીજા બે હાથી ઉપર દરબાર દાદા ખાચર અને ગઢપુરના જીવા ખાચરના પુત્ર દરબાર દેહા ખાચર બેઠા હતા. તે બે સિવાયના બીજા બે હાથી ઉપર કારભારી વણિકો હતા, તે બેઠા હતા. આવી રીતે સાયલાપુરની ચારે બાજુ વિવિધ પ્રકારના બાગ બગીચાઓ હતા. તેમાં જાત જાતના વૃક્ષો હતા, તેની શોભા કહી શકાતી નથી. તે વૃક્ષોની ઉપર મોર, કોયલ, પોપટ આદિ વિવિધ પ્રકારના પંખીઓ બેઠા હતા. તેના કોલાહલથી આખું વન ગાજી રહ્યું હતું. ત્યાં ફૂલોના બાગ પણ હતા, ચોતરફ ફૂલ ખીલેલા હતા. તેના ઉપર ગુંજારો કરનારા ભમરાઓ માનો વેદનો ઉચ્ચાર કરતા હોય એવું લાગતું હતું. પૂરની ચારે કોર કોટ હતો, બુરજોને લીધે તે સુહામણો લાગતો હતો. તેના કાંગરા શોભાદાર હતા, તેનો દરવાજો વિવિધ પ્રકારે શોભતો હતો. દરવાજો જાણે આકાશ સાથે વાત કરતો હોય એવો ઊંચો હતો. તેના ઉપર સુવર્ણનો કળશ અતિ સુંદર શોભતો હતો. શ્રીહરિ તે કોટના દરવાજામાં પ્રવેશ્યા ત્યારે ત્યાં અપરંપાર પૂર્વજનો આવ્યા. દરબારે રાજમાર્ગ સ્વચ્છ કરાવ્યા. બધી દુકાનો સુંદર રીતે શોભતી હતી. દુકાનોના જેટલા દરવાજાઓ હતા ત્યાં બધે મોતીના તોરણ બાંધી દીધા હતા. કુંકુમના રંગથી રંગેલા કેળના સ્તંભ રોપાવ્યા હતા. બિલોરી કાચના ઝાડ લટકાવી દીધા હતા. તેના ઝગમગાટથી બધી શોભા ચારે બાજુ છવાઈ ગઈ હતી. વિવિધ પ્રકારના જરિયાની ઉલેચ બધે બાંધ્યા હતા. વિવિધ પ્રકારના બધા થાંભલાઓ એક જ કતારમાં હતા, તેથી તેની શોભા અત્યંત જણાતી હતી. દુકાનોના ઉપરા ઉપર રહેલા ત્રણ ત્રણ છજાઓમાં રહેલા વાજિંત્રો વાગતા હતા. શ્રીહરિ આવી રહ્યા છે એમ સમજીને પૂરની સ્ત્રીઓ ભવનમાં ચૂપચાપ ઊભી રહી હતી. બધી સ્ત્રીઓએ સારા વસ્ત્ર, સારા આભૂષણો સારી રીતે ધારણ કર્યા હતા. એક એકના મનમાં શ્રીહરિ પ્રત્યે અત્યંત પ્રેમ હતો. તે બધી મોતીથી ભરેલા થાળ અને ફૂલહાર લાવીને ઊભી હતી. પૂરના જેટલા પુરુષો હતા તે પણ સારા શણગાર પહેરીને આવ્યા હતા. શ્રીહરિને પ્યારથી પહેરાવવા માટે સહુએ એક એક ફૂલહાર લીધેલો હતો. જ્યારે શ્રીહરિ બજારમાંથી ચાલ્યા ત્યારે હરિભક્તો કીર્તન ગાતા હતા. ઠેક ઠેકાણે ઊભેલા પૂરજનો ઘણા જ પ્રેમથી શ્રીહરિની પૂજા કરતા હતા. જેટલી સ્ત્રીઓ આવી હતી તે બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરીને લાવી હતી. બધી ઘણા જ ભક્તિભાવથી શ્રીહરિને વધાવતી હતી. તેમના હૃદયનો આનંદ સમાતો ન હતો. બધા હરિભક્તોને રાજી કરવા માટે કરુણાના સાગર શ્રીહરિ પૂરમાં જેટલા હરિભક્તોના ઘર હતા ત્યાં બધે ચાલીને પધરામણીએ ગયા. ભગવાન કેટલા દયાળુ છે! મહારાજે કરેલી પધરામણીઓ, મહારાજે કરેલો દાખલો, મહારાજને મોટા સંતોએ કરેલો દાખલો, આટલો મોટો આ સત્સંગનો બાગ આજે નવ પલ્લવિત છે ને, લીલો છમ છે ને. આ કળિયુગમાં ચારે બાજુ તમે જુઓ વેરાન વન છે.
ત્યારે આ સત્સંગમાં આટલી બધી સુંદરતા સુખાકારિતા એનું જો કોઈ કારણ હોય મહારાજ અને મોટા પુરુષોનો કરેલો દાખલો છે. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં જતા ત્યાં ભક્તોનો પ્રેમ ઉભરાતો. વેલાલ કરીને ગામ, ત્યાં જેસંગભાઈ નામના હરિભક્ત છે. એટલા બધા પ્રેમી મહિમાવાળા શ્રીજી મહારાજ એમને ત્યાં પધાર્યા. ઘણા સમય પછી મહારાજ પધાર્યા એટલે આનંદ થયો. મહારાજને વિનંતી કરી, મહારાજ આપ થાળ જમો. મહારાજ જમતા હતા. મહારાજને વિનંતી કરી, મહારાજ આપ આવ્યા છો, ઘણા વર્ષો પછી હવે જવાની જીદ ન કરતા. અગર તુમ આયે હો જાને કી જીદ ના કરો, ઓર અગર જા રહે હો તો આને કા વાદા કરો. પ્રભુ હવે જવાની જીદ ન કરતા, થોડા દિવસ રોકાઈ જાઓ ગામમાં. જ્યારે શ્રીજી મહારાજ હસતા હસતા બોલ્યા, અમારે તો કાલે જ નીકળવું છે, અમે જાજુ નહીં રોકાઈએ. વેલાલભાઈ, વેલાલના જેસંગભાઈ ગળગળા થઈ ગયા અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે મહારાજ કેટલા દિવસે આપ પધાર્યા અને આવતાની સાથે જવાની વાત કરો છો? પ્રભુ અમે રહેવાની વિનંતી કરીએ છીએ ને આપ જવાની વાત કરો છો? આ ગામમાં મહારાજ 20 જેટલા હરિભક્તના ઘર છે અને તમે આવો છો. સમાચાર સાંભળી બધા હરિભક્તોએ તૈયારી કરી છે. એ નવા હરિભક્તો છે, ગુણબુદ્ધિવાળા ભક્તો એટલી બધી તૈયારી કરી છે. બધાના ઘરે તમારે જમવાનું છે, બધાના ઘરે તમારે પધરામણી કરવાની છે. પ્રભુ તમે આમ કાલે નીકળી જશો એ બધા હરિભક્તો નિરાશ અને નારાજ થઈ જશે, સત્સંગમાં માન ચડ્યા છે પાછા પડી જશે. પ્રભુ આપ દયાળુ છો, દયા કરો. મહારાજે હસતા હસતા કહ્યું, તમારી અને ગામના લોકોની ઈચ્છા હોય તો મેં પધરામણી બધે કરી દેશું. આજે આપણે પધરામણી કરી દઈએ, કાલે અમે નીકળી જશું. અરે મહારાજ, પધરામણી થાય પરંતુ બધા ભક્તોને તમને જમાડવાનો ભાવ છે, એનું શું? સારું, બધા ઘરોમાં કહી દો, અમે બધા ઘરે જમીશું પણ ખરા, એક એક લાડુ જમીશું. કેટલો? એક લાડુ જમીશું, વધારે નહીં. એટલે હરિભક્તોની ઈચ્છા પૂરી થઈ ગઈ, તમારી ઈચ્છા પણ પૂરી થઈ ગઈ અને અમારી ઈચ્છા પણ પૂરી, અમે કાલે નીકળી જશું. જેસંગભાઈને થયું હવે મહારાજને રોકવા મુશ્કેલ છે. ગામડાના હરિભક્તોને બધાને બોલાવી ખાનગીમાં જાણ કરી દીધી કે મહારાજ આવશે તો ખરા, ઉતાવળમાં છે, પધરામણી કરી એક લાડુ જમીન નીકળવાના છે, પણ તમને છૂટ છે, એક લાડુ એવડો મોટો બનાવો કે મહારાજ જમતા જમતા થાકી જવા જોઈએ, પછી આપણે કહી શકીએ કે મહારાજ તો 20 દિવસ રોકાવો, દરરોજ એક એક લાડુ શાંતિથી જમજો. હરિભક્તોએ પણ પ્રેમથી કોઈ કિલોનો, કોઈ 2 કિલોનો જેવડી થાળી, કોઈની નાની થાળી તો કિલોનો, કોઈ પાસે મોટી થાળી તો 2 કિલોનો લાડુ, કોઈ પાસે એના કરતાં મોટી કથરોટ તો 4 કિલોનો લાડુ, આવા મોટા મોટા લાડુ બનાવ્યા. કથરોટની અંદર જ આખા ઢાળી દીધા. અન્નકોટમાં આપણે ગોઠવીએ ને એવી રીતે મહારાજ જેના ઘરે પધરામણીએ જાય, વધાવે, મહારાજની પધરામણી કરે, આરતી કરે અને મહારાજને જમવા માટે આવડો મોટો લાડુ મૂકે. મહારાજ કે આ શું છે? મહારાજ લાડવો? મહારાજ કે પણ આટલો મોટો? પેલા હરિભક્તો હાથ જોડીને વિનંતી કરે, મહારાજ ગામડાના માણસો અમે, અમારા કપડાં જાડા, અમારી ભાષા પણ જાડી અને અમારો લાડવો પણ જાડો, તમને જો મોટો લાગતો હોય તો મહારાજ 4-5 દિવસ વધારે રોકાવો, તો દરરોજ એક એક લાડુ શાંતિથી જમજો. મહારાજ જાણી ગયા કે આ તો બધું હરિભક્તો યુક્તિપૂર્વક, પણ ભગવાને ભગવાનપણું વાપર્યું, ભક્તોના પ્રેમને પ્રેમથી અંગીકાર કર્યો. 20-20 ઘર જેવડા જેવડા લાડુ બનાવ્યા હતા ને, મહારાજ આખે આખા લાડુ જમી ગયા. પધરામણી કરી ભક્તોને દિવ્ય સુખ આપ્યું અને મહારાજ પાછા પધાર્યા. જેસંગભાઈના ઘરે જેસંગભાઈ પણ ખૂબ રાજી થયા. પ્રભુનું ઐશ્વર્ય જોયું, ભગવાનનો પ્રેમ મેળવ્યો. મહારાજને કહ્યું, મહારાજ આપ તો માલિક છો, માલિકના કોણ માલિક હોઈ શકે? પ્રભુ આપની જ ઈચ્છા કાલે જવાની છે, હવે અમે આપને રોકવાને સમર્થ નથી. ત્યારે મહારાજ એટલા બધા રાજી થયા. મહારાજ કે તમારો પ્રેમ જોઈને, તમારી નિર્દોષ ભક્તિ જોઈને અમે એટલા બધા રાજી થયા છીએ,
ભલે અમે એક દિવસ રોકાયા, પણ અમે આજે વચન આપવા ઈચ્છીએ, તમે જે માગો તે અમે વચન આપીશું, માગો કંઈક. જેસંગભાઈ રાજી થયા અને એને વરદાન માગ્યું. આજે પણ વેલાલ ગામમાં એકે એક માણસો જાણે છે, સંતો ભક્તો દર્શન કરવા જાય છે આ વસ્તુના. જેસંગભાઈએ માગ્યું, મહારાજ તમે મળ્યા અમારું કલ્યાણ તો થઈ ગયું. તમે આ ગામમાં જે જે ભક્તોને ઘર પધાર્યા, જેણે તમારા દર્શન કર્યા, એ બધા જીવોનું પણ કલ્યાણ થઈ ગયું. પણ મહારાજ અમારી પેઢીમાં, અમારા વંશમાં આગળ જે જીવો આવે, આ ગામમાં બીજા જે લોકો જન્મશે, એના સગા સંબંધીઓ આવશે, એનું પણ કલ્યાણ થાય એના માટે એક તમે કૃપા કરો. આ અમારો મોઢ છે, મેળી છે, એનો આ દરવાજો છે, આ મોઢ નીચેથી જે કોઈ નીકળે એ કોઈને યમનું તેડું ન થાય, એ બધા અક્ષરધામના અધિકારી બને. મહારાજે હસતા હસતા તથાસ્તુ કહ્યું, જેસંગભાઈ તમે તો એવું માગી લીધું, સૂર્યને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ મેળીથી અક્ષરધામ સુધીનો માર્ગ સતત ચાલ્યા કરશે, સતત ચાલ્યા કરશે. આજે સંતો ભક્તો દર્શન કરવા જાય, આ મેળીના દર્શન કરે અને અચૂક આ મોઢની નીચેથી દરવાજેથી પસાર થાય એકવાર. આજે પણ આવી રીતે મહારાજે પધરામણી કરેલી, અનેક જગ્યાએ ભક્તોને સુખ આપેલું. સાયલા ગામમાં પણ ઘરે ઘરે મહારાજે પધરામણી કરી, સૌ ભક્તોએ કેસરયુક્ત ચંદન ચર્ચીને શ્રીને ભાવથી પૂજ્યા, અલૌકિક લાભ લીધો. હરિજન પૂજે ભાવ કેસર ચંદન ચર્ચી કર, આયે અલૌકિક લાવ ફિર ફિર મિલે ન કો દિન, ફિર ફિર મિલે ન કો દિન. હરિજન પૂજે ભાવ કેસર ચંદન ચર્ચી કર. આવી રીતે પૂજન કર્યું, અલૌકિક લાભ લીધો, કારણ કે આવો અવસર ફરી ફરીને મળતો નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિ સાયલામાં વાજતે ગાજતે પધાર્યા અને હરિભક્તોએ પધરામણી કરાવી, એ નામે 35મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.